હું એક વ્યક્તિ છું એવું મને ભાન આવ્યું ત્યારથી મને વાંચવાનું અને લખવાનું બહુ જ ગમે. મને એટલો બધો શોખ હતો કે મને લાગે લગભગ 4 વર્ષની ઉંમર હશે ત્યારથી હું અવારનવાર કંઈ ને કંઈ લખતી, અને વાંચવાનું તો આમ થોડું નહીં, સમજણ પડે કે ના પડે વાંચવું એટલે વાંચવું. કે વાંચન હો વાંચન હો વાંચન મારી નિત નિત વાંચીશ, નિયમિત વાંચીશ, વાંચન માં હું સદૈવ રાચીશ. વાંચન હો વાંચન હો વાંચન મારી. પુસ્તક મિત્ર કાયમને માટે તમારી સાથે રહેશે. ફ્રેન્ડ્સ, બુક્સ આર નેવર ફેલિંગ ફ્રેન્ડ્સ. મને યાદ છે કે મારા મોટા બહેનો જ્યારે પણ નવરા પડતા ત્યાં રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા વાંચતા, કારણ કે ત્યારે ફિલ્મો નહોતી, નાટકો તો હતા પણ ફિલ્મો નહોતી. બી કોઈ મનોરંજન નહીં પણ આખી નવલકથા પૂરી કરે અને એટલો બધો આનંદ માણે. મને એટલું કહું કે વાંચવા લખવા વગર મને ચેન ના પડે. જેટલી જરૂર માણસને હવા પાણી ખોરાકની છે એટલી જ જરૂર મને પુસ્તકોની પડે. વાંચવાનું ના મળે તો પછી છેવટે લખવું પડે, પણ સાહિત્ય તો જોઈએ જોઈએ ને જોઈએ જ. સાહિત્ય એ જાણે મારા જીવનનો એક વર્તુળ પૂરું કર્યું છે. મૂળેથી મારી શોધ અધ્યાત્મ યાત્રાની રહી છે અને એમાં મારી સાહિત્ય યાત્રા એ પૂરક બનીને મારા જીવનના વર્તુળને પૂરું કરવામાં બહુ મોટી મદદ કરી છે. એટલે હું તો એમ પણ કહું કે જેણે વાંચ્યું નહીં, વિચાર્યું નહીં, એનું જીવતર સાચે સાચ એળે ગયું. અને જે પુસ્તકોના સાથમાં રહે છે, પુસ્તકોની નિશ્રામાં રહે છે, એનું જીવતર ધન્ય થઈ જાય છે. ક્યારેય પણ એને લીધે એકલવાયા પણ નથી રાખતું. વળી પ્રવાસનો શોખ પણ ખરો. બહું જાણવાનું ગમે, ફરવાનું, રખડવાનું, ઝાડ પર ચડવાનું, સાયકલ ચલાવવાનું, અને એ બધાની સાથે સાથે અમારા મનમાં કંઈ ને કંઈ લખાતું જ જાય. અને એ બધા જે શું કહેવાય એને મને એક જીવન પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. મને લોકો ગમે, મને જીવન ગમે. હવે સત્ય એક એમાં ઉમેરું કે જીવનના સાદા સત્યોને બહુ હળવાશથી રજૂ કરવાનો હું પ્રયાસ કરું છું. એક જણે મને પૂછ્યું કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? એટલે મેં કીધું જેના ઉછીના લીધા એના દઈ દઉં. સારામાં સારું કામ આ છે, અને જો શાંતિથી વિચારો ને તોય વાત સાચી છે. પીપા પાપણ કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. છેલ્લા લગભગ 35 વર્ષથી સાહિત્ય સાથે મારો અભિન્ન નાતો બંધાયો છે. વિદ્યાર્થી કાળથી જ મને ગુજરાતી ભાષામાં ખૂબ રસ પડતો. મારા મોટા ભાઈ હરેશ ધોળકિયા, મારા મા રસિક બાળા ધોળકિયા, એ બધાનું વાચન ખૂબ જ એનો એ મારા પર પ્રભાવ પડ્યો. અને નાનપણથી રામાયણ, મહાભારત, કાલિદાસ, ભગવદ્ ગીતા એ બધું વાંચવાનું પણ બન્યું અને પછીથી ભણવાનું પણ બન્યું. કે ઘરમાં માતા પિતા અથવા ઘરના વડીલો એ જેવું કઈ ભાષા બોલશે એ બાળક તરત જ પકડે, કારણ કે એનું સ્વીકૃતિ, એની જે ગ્રહણ શક્તિ હોય છે ને એ બહુ અદ્ભુત હોય છે. એ વસ્તુ જે મારા મનમાં નાનપણથી હતી કે પ્રભુ કૃપાથી આ જ લવી ટકી છે, એટલે મેં બધું જાત જાતનું લખ્યું. જોડકણા લખ્યા, બાળ વાર્તાઓ લખી,
નવલકથાઓ લખી, નાટકો લખ્યા, નાટકો ઉપરાંત ફિલ્મો પણ લખી અને કાવ્યો પણ લખ્યા. છેલ્લે તો મેં કિચન પોઈમ્સ કરીને ઇંગ્લિશમાં એક સાંકળા ધડધડધડ કરતા 100 કાવ્યો લખી નાખ્યા અને એ કાવ્યો બધાને એટલા બધા ગમ્યા કે એના પરથી મને શોધ થઈ કે સ્ત્રીઓ અને રસોડું એ બે વચ્ચે કેવો એક ગાઢ સંબંધ છે અને એને કંઈ ભૌગોલિક મર્યાદાઓ નડતી જ નથી. જે અહીંની ગુજરાતણ અનુભવે છે તે જ ઇંગ્લેન્ડમાં કે જર્મનીમાં કે મહારાષ્ટ્રમાં બધે સ્ત્રીઓ એક જાતનું અનુભવતી હોય છે. ગુજરાતીની અધ્યાપિકા તરીકે કામ કરતી રહી, પણ પાછળથી જ્યારે સાહિત્ય પરિષદમાં આવી ત્યારે પીએચડી કરવાનું ગોઠવાયું અને પીએચડી કરવા માટે કયો વિષય પસંદ કરવો ત્યારે એ વખતે મારા બાળકો નાના એટલે એ બાળકો કાયમ વાર્તાની માંગ કરે તો એમાંથી મને વિચાર આવ્યો કે હું ગુજરાતીમાં બાળ વાર્તા એ વિષય ઉપર જ પીએચડી કરું તો કેવું. પણ બાળકોને માટે લખવાનું મને બહુ જ ગમે એટલે બાળકોને માટે મેં નાટકો લખ્યા અને જોડકણા લખ્યા, વાર્તાઓ લખી, એક પછી એક ચોપડીઓ કઢાવું, યાદીઓ બનાવું, ચોપડીઓ કઢાવીને એની નોંધ લખો. ત્યારે એમ કરતાં કરતાં પાછલે પગે જોયું તો છેક 1831થી ગુજરાતીમાં રૂપાંતર રૂપે બાળ સાહિત્યની શરૂઆત થયેલી આપણને મળી. અને પછી તો મોટો દરિયો પ્રાપ્ત થયો અને એમાં એટલું બધું લખાયેલું મને પ્રાપ્ત થયું. To educate the children means to love the children. Gurudev Rabindranath Tagore. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી દુનિયાની માન શિક્ષિકા એ એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. અને બીજું મેડમનું પ્રસિદ્ધ વાક્ય છે, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, મેડમ મોન્ટેસરી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે, બાકી હું કાંઈ જાણતી નથી શિક્ષણ વિશે. મનુષ્યના ઘડતર માટે આ બાલ્યાવસ્થા એનું બહુ જ ધ્યાન રખાવવું જોઈએ અને એ માટે બાળ સાહિત્ય એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. માતા પિતા અને ઘરનો માહોલ એ તો ખરું જ, પણ સાથે આ બાળ સાહિત્ય પણ જો એને ઉત્તમ પ્રાપ્ત થાય તો એનું માનસિક રીતે ઘડતર બહુ સારું થાય અને તો ભવિષ્યમાં એક સ્વસ્થ માણસ આપણને મળે અને માણસ જેટલો પોતે સ્વસ્થ હોય તો એટલો સમાજ સ્વસ્થ રહી શકે. ગુજરાતી સમાજ મજબૂત સમાજ છે, એ 400 સાથે જોડાયેલો છે. એ સંકલ્પ કરે છે, સંઘર્ષ કરે છે, સમન્વય કરે છે અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. 1000 વર્ષથી મજબૂત ગુજરાતી સમાજ જ્યાં અસ્તિત્વમાં છે એની ભાષા નષ્ટ થાય કઈ રીતે, હું નથી માગતો. એનું રૂપાંતર જરૂર થશે, થતું રહેશે, એમાં પણ ફેરફારો આવશે અને એ ભાષામાં સર્જાતું સાહિત્ય પણ ઉત્તમોત્તમ સાહિત્ય છે. સાહિત્ય આપણને માત્ર પરિષ્કૃત કરે છે એટલું નહીં, પરંતુ આપણને પલટે છે, આપણને બદલે છે. અને કહેવાતું હતું કે સાહિત્ય સામાજિક ક્રાંતિ પણ કરી શકે છે. આપણી પાસે નર્મદ
ની કવિતા, દલપતરામની કવિતા, કરણ ઘેલો જેવી નંદશંકર તુર્જાશંકરની પ્રથમ નવલકથા, કરશનદાસ મૂળજીનું સત્યપ્રકાશ મેગેઝિન, કન્હાલાલ મુનશીની અસ્મિતા દર્શી નવલકથાઓ અને સંશોધન, બળવંતરાય ઠાકોરના સોનેટ, સુંદરમ અને ઉમાશંકરના કાવ્યો, રાજેન્દ્ર શાહની કવિતાઓ, હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાઓ, જયંતિ દલાલનું ઉત્કૃષ્ટ સર્જન, આ બધાને જ્યારે તમે એક લાંબી યાદી જુઓ તો એમાં આજે ઘણા બીજા ઘણા નામો આવે. ધૂમકેતુ એ વાર્તાઓ જે ઉત્તમ વાર્તાઓ લખી છે, અદ્ભુત વાર્તાઓ લખી છે, બીજા ઘણા વાર્તાકાર ચુનીલાલ મડિયાએ પણ લખી છે. આ બધાનો જે જો આપણે એક સિંહાવલોકન કરીએ તો એમ સ્પષ્ટ થાય કે ગુજરાતની પાસે પોતાનું ઉત્તમ સાહિત્ય છે. દિવસભર તમને સોશિયલ મીડિયા દ્વારા ઢગલાબંધ સાહિત્ય પીરસવામાં આવતું હોય છે, નાની નાની કણિકાઓ, ગઝલના શેરો, ગઝલો, કાવ્ય પંક્તિઓ, આવું મળ્યા જ કરતું હોય તમને. કદાચ લોકોને જરૂરિયાત ઊભી થઈ છે, આ એનું એક બહુ નાનું રિફ્લેક્શન છે કે લોકોને જરૂર પડે છે કવિતાઓની પોતાને વ્યક્ત કરવા માટે, સમાજના પ્રવાહોને અભિવ્યક્ત કરવા માટે. કોઈ પણ માણસ પોતાની ભાષામાં સૌથી વધારે સારામાં સારી રીતે અભિવ્યક્ત થઈ શકતો હોય છે. બીજી ભાષામાં અભિવ્યક્ત થઈ ન શકાય એવું નથી, પણ પોતાની ભાષામાં એ ઝીણામાં ઝીણા સંવેદનો, પેલી પવનની લહેરખી જેવી એમાં આવતી પેલી સોડમ સુગંધ, એની સોડમ એ પોતાની ભાષામાં એ બહુ સરસ રીતે રજૂ કરી શકતો હોય છે. ડૉક્ટર વિવેક ટેલર તરીકે હું પ્રેક્ટિસ કરીને મરી ગયો હોઉં, મારી એક ઓળખ ડૉક્ટર તરીકેની રહી યાદ, અને મારા ગયા પછી કોણ વિચારતે કે ડૉક્ટર વિવેક ટેલર નામના કોઈ ડૉક્ટર હતા. પણ માતૃભાષાએ મને એક અલગ ઓળખ આપી છે. માતૃભાષા પ્રત્યેના મારા પ્રેમ, સાહિત્ય તરફના મારા ઝુકાવ, આના કારણે એક અલગ ઓળખ મારી બની છે. તો આજે હું જે પણ કહી છું એ માતૃભાષાના કારણે જ છું. એટલે માતૃભાષા એ તો માણસની ચામડી જેવું ગણાય, જેમ ચામડી આપણા શરીરની સાથે વણાઈ ગયેલી છે એમ માતૃભાષા પણ એ વ્યક્તિત્વ સાથે વણાઈ ગયેલી વસ્તુ છે. એને આપણે જો દૂર કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે આપણો જ ભોગ લઈ રહ્યા છીએ, આપણે આપણા જ વ્યક્તિત્વને હણી રહ્યા છીએ એવું કહી શકાય. તમારું અમુક તળપદાપણું કે જે તમે ગુજરાતીમાં જ અભિવ્યક્ત કરી શકશો, કારણ કે તમારા લેંગ્વેજ ફોર્મેશનના જે સૌથી વધારે ફોર્મેટિવ યર્સ જે છે, જે બાળપણના અમુક બહુ જ મહત્ત્વના વર્ષો છે જેમાં ભાષા વિકસે છે, એટલે બાળકના ઘડતરમાં એનો કુટુંબનો માહોલ, એનું શિક્ષણ, શિક્ષકો, એનું આ બાળ સાહિત્યનું વાંચન, આ બધું જ જો બાલ્યાવસ્થામાં સચવાઈ જાય તો આપોઆપ પછી એકવાર એને જે સારા માર્ગનો રસ્તો મળી જાય છે તો એમાં એ ક્રમશઃ ડગલું ભરતો જાય છે અને વિકસતો જાય છે, અને પછી તે પોતાની જાત પ્રત્યે જેટલો સ્પષ્ટ રહેશે એટલો જ એ પોતાના લક્ષ્યને સમજી શકશે, અને ક્રમશઃ એ બાજુ ડગલા ભરતા ભરતા એ જ્યારે રિટાયર નિવૃત્ત થાય ત્યારે એક સંતોષ સાથે પોતે જીવનનું કામ કર્યાનો એને આનંદ પ્રાપ્ત કરીને નિવૃત્ત થાય છે, અને એનાથી વધારે માણસને જીવનમાં જોઈએ પણ શું. તમારી માતૃભાષા અને માં અને માતૃભૂમિ અને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે જે કંઈ વિકાસ શક્ય બને તે એનાથી જ બને છે. અને બીજો મારો એક સંદેશો બાળકોને એ પણ છે કે હાર પછી જીત અને જીત પછી હાર એ બંને અવિરત પ્રક્રિયાઓ છે, ચાલતા જ રહેવાના છે. એટલે હાર જ્યારે આવે ત્યારે બિલકુલ નાસીપાસ ન થશો. મારો ગઝલનો આ એક શેર તમને સંભળાવું છું કે જાતને આકાર તો તકલીફ જેવું કંઈ નથી, જાતને આકાર તો તકલીફ જેવું કંઈ નથી, ને કડ એની ધર તો તકલીફ જેવું કંઈ નથી, લક્ષ્ય તારું રહ તારું ભૂમિઓ પણ તું જ છે, તું તને ટંકાર તો તકલીફ જેવું કંઈ નથી, ને જીતના સપના લઈને ચાલવું તો સહેલ છે, કે જીતના સપના લઈને ચાલવું તો સહેલ છે પણ
પચાવે હાર તો તકલીફ જેવું કંઈ નથી.